અને આ એક લોકનિકેતન ઊભું થયું છે એ વિચારસરણીને અનુરૂપ જ એ આગળ વધવું જોઈએ. તો વસ્તુ ક્યાંક ક્યાંક આપણામાં એવી હોય તો સ્પષ્ટ ભાવે બધાએ પોતાની જાત સાથે વાત કરવાની, સમૂહની સાથે વાત કરવાની, ચર્ચા કરવાની અને શક્ય એટલો એવો પ્રયત્ન કરવાનો કે આપણે બધા એકબીજાને તોડીએ નહીં, જોઈ શકીએ. એક વખત દોરો તૂટી જાય ને પછી હંમેશા ગાંઠ રહે છે, અને એ ગાંઠ છે ને એ હંમેશા નડતી હોય છે. એટલે ક્યાંક બહુ તંગ થાય ત્યારે સાથે રહીને એને નિર્ગ્રહ બનાવવાનો, સાહજિક વાતાવરણ બનાવવાનો બધાએ પ્રયત્ન કરવાનો. હવા પૂરવાનું કામ નહીં કરવાનું, ફૂંકવાનું કામ નહીં કરવાનું, એને ઠારવાનું કામ કરજો. એવું મને લાગે છે કે આવા પ્રશ્નો નહીં બને. અને અત્યાર સુધી જે આપણે સાથે ચાલ્યા છીએ હજી વધારે આગળ ચાલીએ તો મંજિલને હજી ઘણી બધી કાપવાની બાકી છે. દાદા તો એક સ્વપ્ન લઈને બેઠા છે આખા વિશ્વવિદ્યાલયનું. એ સ્વપ્નને પણ સાકાર કરવા માટે આપણે ટેકો કરવાનો છે. હું માનું છું કે આપણે સૌ એ માટે કટિબદ્ધ હોઈશું. તો મને આટલું લાગ્યું હતું કે ભાઈ આપણે સમૂહમાં આજે દાદા નથી એટલે થોડીક તક મળી કહેવાની, નહીતર તો ક્યારેક થોડીક મર્યાદા આપણને લાગે. દાદા હોય એટલે પછી જાહેરમાં ના કરીએ, પણ બધા જ આપણે સમકક્ષ બેઠા છીએ ત્યારે ઘરમાં જેમ વાત કરીએ એ રીતે મેં તમને વાત કરી છે મિત્રો. એમાં ક્યાંય કોઈ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી કરતો, પણ એક સમજ તમે તમારી જાતે જ આને વિચારજો. ક્યાંક આવું થયું હોય તો આપણે જ આપણી જાત સાથે જ એને સમાધાન કરી લેવાનું છે, અને આપણે સૌએ સાથે રહીને એક સરસ મજાનું કામ કરવાનું છે. તક મળી છે તો એ તકનો આપણે લાભ લેવાનો છે. ક્યાંય આપણી ભૂલ થઈ હોય તો એને આપણે આપણી જાત સાથે જ એને કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. અસ્તુ. આપણું ગૌરવવંતુ સાહિત્ય આખા દેશમાં નહીં વિશ્વમાં પણ પ્રખ્યાત છે, અને આવા સાહિત્યનું આપણે આજે જય જયકાર કરવાના છીએ. તો હવે ગોરધનભાઈ આગળના મિત્રનું નામ કહેશે. હવે ત્યાર પછી આપણે આતુરતાથી રાહ જોઈ રહેલા છીએ એવા લોકલાડીલા અને આશ્રમ શાળાનું પ્રતિનિધિત્વ કરી રહેલા એવા બાળ કલાકાર અને જેને માસ્ટર જાણા કે હરીફ ભાવર સાથે સરખાવી શકાય એવા દશરથભાઈને વિનંતી કરી કે પોતે આ સ્ટેજ ઉપર આવે અને પોતાની કૃતિ રજૂ કરે. તો દશરથભાઈ તું યાદ કરે
કોઠમાં પણ મળે છે, પરંતુ ગુજરાતમાં એ આપણા આ વિસ્તારમાં એ મળતી મજા નથી. મિત્રો, એવી કચ્છની અને સૌરાષ્ટ્રની એક વાર્તા છે. મિત્રો, અમારું નામનું ગામડું છે, એ ગામડાની એક બાજુ દરિયાનો કિનારો છે અને બીજી બાજુ ગીરના ડુંગરો છે, અને વચ્ચે અમારું મીઠા પાણીનું ગામડું છે, અને આ ગામડામાં માત્રાવરુ નામનો ગરાસિયો રહે છે, અને એ ગરાસિયો તો મને આવે છે, અને માત્રાવરુ એ ઘોડાના શરીર પર હાથ ફેરવીને દેખે છે કે મારા આ પશુઓ ઉપર કોઈ ડાઘ તો નથી રહી ગયો ને, અને તે જ ટાણે કોઈ મહેમાન આવી ચડે છે અને માત્રાવરુને રામ રામ કહે છે, અને માત્રાવરુ તેને પણ સામા રામ રામ કહે છે, તેની સાથે બેસે છે અને એને ખબર પડી જાય છે કે આ મહેમાન કોણ છે. માત્રાવરુ ફક્ત એનો ચહેરો જુએ છે, એને કીધું ચહેરો હોય છે, એની દાઢી વધી ગયેલી હોય છે, તેનો અમલ ની જરૂર હતી. મિત્રો, એ પરથી પણ માત્રાવરુ સમજી જાય છે કે ખરેખર આ મહેમાન કોઈ સાદો મહેમાન નથી, ખરેખર આ એની સાથે અન્યાય થયો છે, અને કે હે ભાઈ, મને પણ કુદરતે અન્ન અને પાણી આપે છે, એ અન્ન પાણી ક્યારેય ખૂટશે નહીં, તારા માટે મારા જીવનમાં મારા દિલમાં જેટલી જગ્યા છે એટલી જગ્યા પણ આ અન્ન પાણીમાં નથી, એમ કહે છે કે આ અન્ન પાણી તારા માટે મારા આ ઘરમાં ક્યારેય પણ ખૂટશે નહીં. ત્યારે ના, હવે મારાથી ન રહેવાય. હવે તો એમ મનમાં વિચાર કરે છે કે બાપ, હવે તો હાલતા થાવ, મને પણ શરમ આવે છે. અને જયારે માત્ર વાત કરે